નમસ્તે. નમસ્તે. હું અહીં ફલકમાં એક આકૃતિ દોરું છું, તે જુઓ. આ કઈ આકૃતિ છે સોનલબેન? ત્રિકોણ. બરાબર. હવે હું એનું નામ આપું છું. આ ત્રિકોણને કઈ રીતે વંચાશે અક્ષયભાઈ? ત્રિકોણ એબીસી. સરસ. આ ત્રિકોણમાં કુલ કેટલી બાજુઓ છે? ત્રિકોણમાં કુલ ત્રણ બાજુઓ છે. સરસ. ત્રણેય બાજુનું નામ કોણ આપશે? તમે બોલો બેન. રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ બીસી. ત્રીજી બાજુનું નામ ખોટું બોલ્યા તમે, તમે બોલી જાઓ. રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ સીએ. ઓકે. સરસ. બેસો. હવે હું તમારી સમક્ષ એક ચાર્ટ રજૂ કરું છું, તે જુઓ. અહીં આપેલો ચાર્ટમાં આ પ્રથમ આકૃતિ જુઓ. ત્રિકોણનું નામ જણાવો. આ ત્રિકોણનું નામ જણાવો. તમે બોલો જય. ત્રિકોણ એબીસી. ફાઇન. ત્રિકોણ એબીસીની ત્રણ બાજુઓનો માપ કયા છે? નથી આવડતું? બેસી જાઓ. તમે બોલો બેન. 18 સેન્ટીમીટર. ઊભા રહો. અક્ષયભાઈ તમે બોલો. 18 સેન્ટીમીટર. આપણે અહીં ત્રણેય બાજુઓના માપ અનુક્રમે બોલવાના છે. બેસી જાઓ. તમે બોલો જય. રેખાખંડ એબી બરાબર 18 સેન્ટીમીટર, અભિનંદન. આપેલો આ ત્રિકોણ જુઓ. આ ત્રિકોણ પી ક્યુ આર છે. પી ક્યુ આર ના દરેક બાજુનો માપ કેટલા છે સોનલબેન? 21 સેન્ટીમીટર. સરસ. પી ક્યુ 21 સેન્ટીમીટર, રેખાખંડ ક્યુ આર 21 સેન્ટીમીટર, રેખાખંડ પી આર 21 સેન્ટીમીટર. આ બંને ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપમાં કઈ સામ્યતા રહેલી છે તમે કહો જે? બંને ત્રિકોણોમાં ત્રણેય બાજુઓના માપ સમાન છે. તમારો જવાબ તદ્દન સાચો છે. આમ જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓનો માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. આ આકૃતિઓ જુઓ. ત્રિકોણ એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડના ત્રણેય બાજુઓનો માપ જોતા કેટલી બાજુઓનો માપ સરખા છે તમે બોલો? એક્સ વાય અને વાય ઝેડ બંને બાજુઓનો માપ સરખા છે. અહીં ત્રિકોણ ડી ઈ એફ આપેલો છે. આ ત્રિકોણ ડી ઈ એફમાં કેટલી બાજુઓનો માપ સરખા છે? ત્રિકોણ એક્સ વાય ઝેડ અને ત્રિકોણ ડીઈ એફમાં બે બાજુઓના માપ સરખા છે. ખૂબ જ સરસ. અહીં આપણે બંને ત્રિકોણો જોઈએ છીએ. તો અહીં એક્સ વાય ઝેડ ત્રિકોણમાં રેખાખંડ એક્સ વાય અને રેખાખંડ વાય ઝેડનું માપ સરખું છે, જ્યારે અહીં ડીઈ એફમાં રેખાખંડ ડી એફ અને રેખાખંડ ઈ એફનું માપ સરખું છે. એટલે કે કોઈ પણ બે બાજુઓનો માપ સરખા છે.
આમ જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમ